नमस्कार। આપણે ધોરણ 11 માં આજે નવું એક ચેપ્ટર શરૂ કરીશું, ચેપ્ટર નંબર 9, શ્રેણી અને શ્રેઢી। આ શ્રેણી અને શ્રેઢી એ ઉપયોગી ચેપ્ટર છે અને સરળ પણ ચેપ્ટર છે। તમે સમાંતર શ્રેણીને એવું શીખી ગયેલા, એના અનુરૂપ છે। આપણે બીજી એક સમગુણોત્તર શ્રેણી આવશે, સમાંતર મધ્ય ગુણોત્તર મધ્ય ઘાત શ્રેઢી, આવું આવશે એમાં। હવે એમાં પહેલા આપણે શ્રેણી અને શ્રેઢીની વાત કરીશું। તો આપણે એ વાત કરીએ કે ભાઈ શ્રેણી જે આપેલી હોય, જે શ્રેણી નો પ્રદેશ, ધારો કે આવી લખેલી હોય, તો જે વિધેયનો પ્રદેશ, આ પ્રદેશ કયો હોય? પ્રાકૃતિક સંખ્યા ગણ, એટલે જે વિધેયનો પ્રદેશ એન હોય એને આપણે શ્રેણી કહીશું। હવે એમાં જે શ્રેણી તમને આપેલી હોય એનો વિસ્તાર, વિસ્તાર તમે શોધવાનો, એ વિસ્તારે આર નો જો ગણ હોય તો એને વાસ્તવિક સંખ્યાની શ્રેણી આપણે કહીશું, બરાબર। આ શ્રેણી ધારો કે આમને આમ જતી હોય, આમ A1 A2 A3, તો આમાં પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એ જ પ્રમાણે એનમું પદ એ એન થશે। હવે આ શ્રેણી તમને કોઈ પણ આપેલી હોય તો એમાં નિશ્ચિત પ્રાકૃતિક સંખ્યાઓ હોય, એટલે તમે ગણી શકાય એવી શ્રેણી હોય તો એને આપણે શાંત શ્રેણી કહીશું, અને એ જ પ્રમાણે એને આપણે જો ગણી શકાયવાના હોય તો એને અનંત શ્રેણી કહીશું। બહુ સરળ વસ્તુ, શરૂઆતમાં જે 9.1 ની અંદર દાખલાઓ આપેલા એ બધા આવડે એવા દાખલાઓ। તો આ શ્રેણીની આપણે આ રીતે કહેવાનું, એમાં એક ફિબોનાકી શ્રેણી પણ આવશે। ધારો કે શ્રેણી A1 A2 A3 AN હોય તો એના સંબંધિત A1 A2 AN, તો આને આને સંબંધિત શ્રેઢી કહેવાય। શ્રેઢી એટલે સાદી ભાષામાં શું કહેવાય? સરવાળો। તો આને આપણે શ્રેઢી કહીશું। આટલી વસ્તુઓ સરળ વસ્તુઓ છે, એને આપણે લખીએ હવે કે ભાઈ કોને કોને શું કહેવાય। તો એ લખ્યા પછી આપણે હવે ક્વેશ્ચનની શરૂઆત કરીશું, બરાબર છે? ચાલો, જો હવે આટલી વસ્તુઓને આપણે યાદ રાખીશું, આપણે જે મેં કહેલું એ બધાને મેં વાક્યોની રીતે લખેલું છે। એમાં એવું લખેલું છે કે મેં એવું જ કહેલું એમ, જે વિધેયનો પ્રદેશ, જે વિધેયનો પ્રદેશ પ્રાકૃતિક સંખ્યા ગણ એન હોય તેને શ્રેણી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, એને શ્રેણી કહેવાય છે। જે શ્રેણીનો વિસ્તાર, હવે આપણે એ જ કહેતા, જે શ્રેણીનો વિસ્તાર આર નો, જે શ્રેણીનો વિસ્તાર એ આર નો ઉપગણ હોય, જે શ્રેણીનો વિસ્તાર એ આર નો ઉપગણ હોય તેને વાસ્તવિક શ્રેણી કહેવાય। હવે જુઓ, A1 A2 A3 AN આપ્યું હોય તો આને પહેલું પદ કહેવાય, અને બીજું કહેવાય, ત્રીજું કહેવાય, અને આને એનમું પદ કહેવાય, એ આપણે જાણીએ છીએ। જે શ્રેણીમાં પદોની સંખ્યા, પદોની સંખ્યા એટલે 5 આપી હોય, 10 આપી હોય, 25, 50 આપી હોય, એવી ગણી શકાય પ્રાકૃતિક સંખ્યામાં, તો ધન પૂર્ણાંક સંખ્યામાં, તો એવી જે શ્રેણી આપી હોય એને આપણે શાંત શ્રેણી કહીશું। અને જે શ્રેણી શાંત નથી એનો મતલબ કે ગણી શકાય એવા પદો નથી, તો એને આપણે અનંત શ્રેણી કહીશું। અનંત શ્રેણી માટેનો જુદો ટોપિક આવશે, એનો એન પદો શોધવાનો। હવે જો આ એક નવી શ્રેણી છે, A1 ઇઝ ઇક્વલ ટુ A2 ઇઝ ઇક્વલ ટુ 1, A3 ઇઝ ઇક્વલ ટુ A1 પ્લસ A2, તો AN માં જો A3 હોય તો શું કર્યું મેં? 3 માંથી 1 ને બાદ, 2 ને બાદ કર્યા, તો અહીં N હતા, તો N માંથી 2 ને બાદ કર્યા, 3 માંથી 1 બાદ કર્યા, તો અહીં N માંથી 1, તો આ શ્રેણી જે આપી છે એને આપણે ફિબોનાકી શ્રેણી કહીશું। પછી શ્રેઢીની વાત કરી કે A1 A2 A3 અપ ટુ AN આપેલી શ્રેણી હોય તો A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ AN ને આપેલ શ્રેણીને સંગત શ્રેઢી કહેવાય। શ્રેઢી એટલે સરવાળો, પહેલા બે પદોનો હોય, 3 પદોનો હોય। હવે આપણે આના ક્વેશ્ચન જોઈશું, ક્વેશ્ચન આવડે એવા છે, તમારે ગેરજી ગણવાની જરૂર નથી, એક વાર ધ્યાન બરાબર રાખો તો બધા ક્વેશ્ચન આવડી જાય એવા છે, બરાબર। હવે આપણે ક્વેશ્ચનની વાત કરીએ, આના અનુરૂપ ક્વેશ્ચનની વાત કરીએ, ચાલો લખીએ ક્વેશ્ચન નંબર 1। ચલો ક્વેશ્ચન નંબર 1, નીચે વ્યાખ્યાયિત, આપણા લખીએ, નીચે વ્યાખ્યાયિત શ્રેણીના પ્રથમ 3
पदों शोध, एक श्रेणी आपेली होय एना त्रण पदों आपणे शोधवाना छे। एमां आवी आपेली तमने पहला नंबर an इज इक्वल टू 2n प्लस 5, आ तमने an एटले n मु पद होय एवी एक श्रेणी आपेली छे। प्रथम त्रण पद माटे आपणे शुं करवुं जोईए, तो n इज इक्वल टू 1 लेता, n इज इक्वल टू 1 लईए तो a1 इज इक्वल टू કેટલા થવાના 2 ઇન્ટુ 1 પ્લસ 5 તો કેટલા થવાના તો કે 7, પછી n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા તો a2 થાય ને તો કેટલા થવાના n ની જગ્યાએ 2 લખવાના તો કેટલા થાય, પછી n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા તો a3 હોય તો કેટલા થયા 6 प्लस 5 तो कितना था 11। तो शू कहवाय प्रथम त्रण पद क्या क्या थवाना 7 9 11 6 आव कहवाय ने बराबर छे ने। बीजो एक दाखलो लखीए, बीजो आपणे एक दाखलो लखीए नंबर 2 an इज इक्वल टू n माइनस 3 अपॉन 4। रकम तो गमे ते लखेली आवे एमा पण आपणे n बराबर 1 लईशुं पहेला, पछी 2 लईए अने पछी 3 लईए, पछी नेक्स्ट मां आपणे 5 पदोनी वात करीशुं। तो जुओ n इज इक्वल टू 1 लेता, n इज इक्वल टू 1 लईए तो a1 1 माइनस 3 अपॉन 4 तो माइनस 2 अपॉन 4 इज इक्वल टू माइनस 1 बराबर छे। चलो n इज इक्वल टू 2 लेता, 2 લઈએ તો a2 2 માઇનસ 3 અપોન 4 કેટલા થયા માઇનસ 1 અપોન 4, n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા તો a3 કેટલા થવાના 3 માઇનસ 3 અપોન 4 0 અપોન 4 ઇઝ ઇક્વલ ટુ 0। તો 3 પદો, પ્રથમ 3 પદો કેટલા થયા તો માઇનસ 1 હાફ માઇનસ 1 બાય 4 એન્ડ 0 થયા। તો આવા આપણને 3 પદો મળશે બરાબર છે। હવે આપણે દાખલા એવા લખીએ કે પ્રથમ 5 પદો શું, આપણે હવે પ્રથમ 5 પદોની વાત કરીએ। ચાલો આગળ લખીએ, જો હવે શું લખીશ ને, નીચે વ્યાખ્યાયિત શ્રેણીના પ્રથમ 5 પદો લખો, એમાં શ્રેણી આમ લખો n इज इक्वल टू n n प्लस 2 આવી શ્રેણી મેં લખી છે। તો પ્રથમ પદ 5 પદો માટે n इज इक्वल टू 1 લેતા બરાબર છે ને, તો n इज इक्वल टू 1 લઈએ તો a1 થાય, a1 इज इक्वल टू 1 1 प्लस 2 તો 3 ઇન્ટુ 1 તો કેટલા થવાના 3, n इज इक्वल टू 2 લેતા a2 આ 2 એન્ડ 2 પ્લસ 2 આ કેટલા થયા 4, 4 ગુણ્યા 2 એટલે 8, n બરાબર 3 લેતા તો a3 તો અહીં થયા 3, 3 પ્લસ 2 એટલે 5 ગુણ્યા 3 એટલે કેટલા થવાના તો કે 15 થવાના, n ઇઝ ઇક્વલ ટુ 4 લેતા, જો n ઇઝ ઇક્વલ ટુ 4 લઈએ તો a4 હોય તો અહીં 4 પ્લસ 2 તો 6 ગુણ્યા 4 કેટલા થયા 24, n ઇઝ ઇક્વલ ટુ 5 લેતા તો a5 હોય તો આ 5 અને અહીં કેટલા થવાના 5 અને 2 તો કેટલા થયા 35 થાય બરાબર છે। તો ધેરફોર શ્રેણીના પ્રથમ 5 પદો 3 8 15 24 અને 35 છે। તો આ રીતે આપણને શ્રેણીના પ્રથમ 5 પદો મળશે। ધારો કે નંબર 2 n ઇઝ ઇક્વલ ટુ n અપોન n પ્લસ 1, બધા આવડે એવા છે પણ આપણે ગણીએ છીએ 2 4 5 દાખલાઓ
तो आपने अहीं आपेला छे ने लखीए के अहीं an is equal to n upon n plus 1. હવે n is equal to 1 લેતા જો n is equal to 1 લઈએ તો a1 કેટલા થવાનું 1 upon 1 plus 1 તો કેટલા થયા 1 half n is equal to 2 લેતા તો કેટલા થયા a2 ઉપર કેટલા થયા 2 અને નીચે 2 plus 1 તો કેટલા થયા 2 by 3 n is equal to 3 લેતા तो a3 कितना था 3 upon 3 plus 1 तो 3 by 4 था ने इतना इस तमाने n is equal to 4 लेता जो n is equal to 4 लिए तो a upon 4 upon 4 plus 1 तो 4 upon 5 n is equal to 5 लेता a5 5 upon 5 plus 1 तो 5 upon 6 जो आओ आपने लखिए तो अवे आपने हम लखी सकिए के श्रेणी ना प्रथम 5 पदों कितना थवाना तो 1 half 2 by 3 3 by 4 4 by 5 and 5 by 6 खसे चल नंबर 3 an is equal to 2 raised to n an is equal to 2 raised to n આના પણ આપણે પ્રથમ 5 પદોને શોધવા છે પ્રથમ 5 પદોને શોધવા હોય એટલે આપણે આમ લખીએ કે અહીં an is equal to 2 raised to n n is equal to 1 લેતા तो a1, 2 raised to 1 and 2, n is equal to 2 लेता, तो a2, 2 square is equal to 4 थवाना, थवाना ने, पची n is equal to 3 लेता, 3 लईए तो a3, 2 raised to cube, तो 8, n is equal to 4 લેતા a4 2 raised to 4 કેટલા થવાના 16 n is equal to 5 લેતા તો a5 2 raised to 5 તો કેટલા થવાના 32 તો therefore પ્રથમ 5 પદો 2 4 8 16 અને 32 બરાબર આ રીતે આપણને પાંચ પદો મળશે આમાંથી આગળ નંબર 4 ને લખીએ છીએ ચલો નંબર 4 an is equal to n n square plus 5 upon 4 આમાં પણ પ્રથમ 5 પદો આપણે શોધવાના છે પ્રથમ 5 પદો આપણે શોધવા હોય તો આપણે ક્રમસર બધી કિંમતોને લેવી પડશે બધી કિંમતોને લઈએ તો અહીં an is equal to n n is equal to 1 લેતા તો a1 a1 લખીએ તો 1 1 5 upon 4 5 અને 1 5 અને 1 6 6 upon 4 એટલે 3 by 2 થાય n is equal to 2 લેતા હવે જો આપણે થોડુંક પદોને આમ લખીએ તો 2 અહીં કેટલા લખી નાખું ખબર 4 5 અને અહીં 4 આ 9 થયા 9 દૂની 18 ભાગ્યા 2 એટલે 9 by 2 થાય બરાબર આવું આપણે લખી દીધું n is equal to 3 લેતા તો a3 a3 હોય તો 3
અહીં કેટલા થવાના 9 પ્લસ 5 અપોન 4 તો જુઓ 9 અને 5 14 14 ગુણ્યા 3 42 ભાગ્યા 4 તો 21 ભાગ્યા 2 પછી n ઇઝ ઇક્વલ ટુ 4 લેતા તો a4 લખીએ તો 4 આ બાજુ 16 પ્લસ 5 અને નીચે 4 જો આ 4 ને 4 નીકળી જાય એટલે સીધે સીધો જવાબ કેટલો આવવાનો 21 n ઇઝ ઇક્વલ ટુ 5 લેતા તો a5 આ 5 પછી આ 25 અને 5 નીચે 4 આ 30 થયા 30 પંચા 150 ભાગ્યા 4 એટલે 75 ભાગ્યા 2 આવે તો ધેરફોર શ્રેણીના પ્રથમ 5 પદો જે આવતા હોય લખી દેવાના બરાબર 5 જે આવે એ 5 ને આપણે લખી શકીએ ચાલો નંબર 5 n is equal to minus 1 raised to n minus 1 અને 5 raised to n plus 1 અને 5 raised to n plus 1 બરાબર આટલું આપણે પદને લખીએ છીએ હવે આમાં an તો આપેલા છે માઇનસ 1 raised to n minus 1 n 5 raised to n plus 1 બરાબર હવે આમાં n is equal to 1 લેતા બરાબર તો a1 હવે એવું નથી લખતા આટલા લેતા એમ a1 તો માઇનસ 1 માઇનસ 1 એન 5 raised to 1 plus 1 જો માઇનસ 1 ની 0 ઘાત થાય કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થવાનું અને આ 5 નો વર્ગ થવાનો એટલે જવાબ કેટલો આવવાનો 25 પછી n is equal to 2 તો a2 minus 1 2 minus 1 and 5 raised to 2 plus 1 જો આ માઇનસ 1 થવાના માઇનસ 1 જે આપ્યા છે એની 1 ઘાત એટલે માઇનસ 1 અને 5 ની 3 ઘાત એટલે 125 તો માઇનસ 125 આવે બરાબર છે પછી n is equal to 3 તો a3 તો માઇનસ 1 raised to 3 માઇનસ 1 એન્ડ 5 raised to 3 પ્લસ 1 આ માઇનસ 1 ની 2 ઘાત એટલે 1 થઈ જશે અને આ 5 ની 4 ઘાત એટલે 625 n is equal to 4 તો a4 હોય તો માઇનસ 1 4 ઓછા 1 અને 5 ની 4 વત્તા 1 તો આ માઇનસ 1 થવાના અને આ થવાના 5 ની 5 ઘાત એટલે માઇનસ 31 25 થાય 5 ઘાત કરો તમે એટલે માઇનસ 31 25 થાય પછી આગળ a5 તો માઇનસ 1 ની 5 ઓછા 1 અને 5 ની 5 વત્તા 1 જો આ 4 ઘાત થવાની એટલે 1 જ જવાબ થવાનો માઇનસ 1 ની 4 ઘાત અને આ 5 ની 6 ઘાત થવાના હવે 5 ની 6 ઘાત એટલે 15 6 25 15625 થાય તો આપણે પદોને આ રીતે લખી શકીએ અને હવે એક છઠ્ઠો દાખલો an is equal to 2n minus 5 upon 6 આ તમારે હોમવર્કમાં કરવું ફાવશે બરાબર પદો લખવાના છે એટલામાં કોઈ નવું નથી પણ આપણે એને ગણી શકીશું બરાબર છે આવો છઠ્ઠો દાખલો તમારે ગણવાનો આગળ લખીએ છીએ નવી એક રીતમાં ક્વેશ્ચન નંબર 3 માં હવે એવું લખેલું છે કે નીચે આપેલી શ્રેણીના
માગ્યા મુજબના પદો લખો. એમાં નંબર એક મેં આમ લખ્યા છે, an is equal to n minus 1, 2 minus n અને n plus 3. લખાય ને એવું, n minus 1, 2 minus n અને n plus 3. અને અહીંયા આવું કહ્યું છે a20. એનો મતલબ શું થયો કે તમારે 20મું પદને શોધવાનું છે. 20મું પદ જ શોધવાનું છે ને તમારે, એટલે આપણે 20મું પદમાં n બરાબર 20 લેવા જોઈએ. તો આપણે આમ લખી શકીએ, અહીં an is equal to n minus 1, 2 minus n અને n plus 3. આ તો આપેલા 20માં પદ માટે આઠું. તો 20 ઓછા 1, 2 ઓછા 20 અને 20 વત્તા 3. તો આ કેટલા થયા? તો કે 19. આ કેટલા થયા? માઇનસ 18 અને આ 23. આ 3 નો ગુણાકાર કરવાનો. આ 3 નો ગુણાકાર કરો એટલે માઇનસ, આટલો જવાબ આવશે. બીજો એક દાખલો લખીએ, an is equal to 4n minus 3, a 17 અને a 24, એટલે 17મું પદ અને 24મું પદ આપણે શોધવાનું છે. તો 17મા પદ માટે n બરાબર કેટલા લેવા જોઈએ? તો કે 17, અને 24 માટે 24 લેવા જોઈએ. તો અહીંથી આપણે આમ લખી શકીએ કે અહીં an is equal to 4n minus 3, પછી a 17, તો કેટલા લખાય? 4, 17 ઓછા 17, 4, 68 માંથી 3 જાય એટલે કેટલા વધવાના? 65 બરાબર છે. અને બીજા નંબરમાં a 24, તો કેટલા થવાના? તો 4, 24 અને 3, 24, 4, 96, તો કેટલો જવાબ આવ્યો? 93. તો આ રીતે આપણે પદોને શોધી શકીએ. ચાલો નંબર 3, an is equal to minus 1 raised to n minus 1 into n cube અને a 9 શોધવાનું. બરાબર છે ને, આટલા આપણે શોધવાના. હવે a 9 માટે an is equal to minus 1 raised to n minus 1 into n cube. તો જુઓ, a 9 minus 1 raised to 9 minus 1 અને 9 raised to cube, તો કેટલા થવાના? minus 1 raised to 8 અને 9 raised to cube એટલે 739. આ minus 1 એટલે minus 1 ની 8 ઘાત એટલે 1 જ થવાના. તો જવાબ કેટલો આવ્યો? 739. એટલો જ આવશે ને. અને નંબર 4, an n n minus 2 n plus 3 અને એનું પદ આપણે શોધવા માંગીએ છીએ, એ 20મું પદ છે, એ આપણે 20મું પદને શોધીએ છીએ. તો 20મું પદ શોધવા માટે a20. તો અહીં an is equal to n n minus 2 n plus 3. 20મું એટલે 20, આ 20, 20 ઓછા 2, 20 વત્તા 3, અહીં કેટલા થયા? 20, અહીં 18 અને અહીં 23. આ બધાનું સાદરૂપ જો મળતું હોય તો ઠીક છે, અને ના મળતું હોય તો જે જવાબ આવે આપણે લખવાનો. અને 18 દૂની 36 છે તો કે ઉડવા નથી, 336 અને ભાગ્યા 23. તો આ રીતે જે જે પદો આપણને કયા હોય ને એ બધા પદોને આપણે શોધી શકીશું. બરાબર, આગળ લખીએ. જવાબ આપેલું છે, નીચે આપેલી શ્રેણી માટે, નીચે આપેલી શ્રેણી માટે પ્રથમ 5 પદો આપણે શોધવાના છે અને સંબંધિત શ્રેણી શોધવાની. પણ એમાં તમને શરત આપે છે, a1 ની કિંમત આપેલી છે
અને આ n ની કિંમત એક કરતા મોટી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે. એટલે આપણે એમ કહીએ કે અહીં a1 is equal 3, n ની કિંમત એક કરતા મોટી હોય ત્યારે an is equal to 3 an minus 1 plus 1. આમ છે. હવે ધ્યાન રાખો બરાબર. હવે જુઓ n ની કિંમત 2 લેવાય છે, એટલે n બરાબર 2 માટે, n બરાબર 2 માટે હું લઉં તો a2 પછી 3 a 2 minus 1 plus 1 કેટલા થવાના 3 into a1 plus 1. હવે a1 ની કિંમત તમને 3 આપેલી, એટલે તમે શું લખવાના છે 3, તો કેટલો જવાબ મળ્યો 10. આ તમારો a2 ની કિંમત તમને મળી એ 10 કિંમત મળી બરાબર છે. અહીં જે પદ આપેલું છે એમાં 2 છે, આપણે 2 લખી દઈએ, 2 લખીએ છીએ આપણે, 2 1 લખીએ તો પણ ચાલે, 2 લખીએ તો અહીં જવાબ કેટલો આવશે 11. ચલો પછી n ઇઝ ઇક્વલ ટુ 3 માટે, જો n ઇઝ ઇક્વલ ટુ 3 માટે અહીં લખો તો કેટલા લખાય a3 પછી 3 a 3 માઇનસ 1 પ્લસ 2 એટલે 3 અને આ કેટલા થાય a2 પ્લસ 2, પણ a2 ની કિંમત તમે 11 શોધી છે એટલે પાછી એ કિંમત અહીં લખવી પડે, તો 33 અને 2 કેટલા થવાના કે 35 થવાના. પછી એ જ પ્રમાણે n ઇઝ ઇક્વલ ટુ 4 માટે કેટલા લખ્યા a4. જુઓ a4 લખીએ તો 3 ઇન્ટુ a 4 માઇનસ 1 પ્લસ 2, તો 3 ઇન્ટુ a3 પ્લસ 2. હવે a3 ની કિંમત કેટલી હતી તો કે 35, તો 35 ગુણ્યા 3 તો 105, એટલે કેટલો જવાબ આવવાનો 107. ચલો n ઇઝ ઇક્વલ ટુ 5 માટે કેટલા થવાના a5 લખીએ તો 3 ઇન્ટુ a 5 માઇનસ 1 પ્લસ 2, તો 3 a4 પ્લસ 2, તો 3 a4 ની કિંમત તો 107 હતી, તો 321 પ્લસ 2 તો કેટલા થયા 323 જવાબ આપણને મળે. તો આપણે આવું કહી શકીએ કે જે શ્રેણી આપેલી છે તમને, જે આપેલી શ્રેણી છે, ધેરફોર આપેલી શ્રેણીના પ્રથમ 5 પદો કયા કયા લખાશે 3, 11, 35, 107, 323 છે. પછી કહેલું છે સંબંધિત શ્રેણી તેને સંબંધિત શ્રેણી, શ્રેણી એટલે સરવાળો, 3, 11, 35, 107, 323 આ સળંગ થવાની, તો આવી આ જે થવાની એને આપણે સંબંધિત શ્રેણી કહીશું બરાબર છે ને. તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણી શકીએ. એનાથી આગળ લખીએ એક દાખલો નંબર 2. નંબર 2 a1 is equal to 1, an is equal to a n minus 1 plus 2 બરાબર છે. તો અહીં હું અડધો જ દાખલો ગણીશ, a1 is equal to 1, તો જુઓ n ઇઝ ઇક્વલ ટુ 2, તો a2 કેટલા થવાના 1 એટલે તો કેટલો જવાબ મળ્યો 3. આ a2 ની કિંમત તમને મળશે એ 3 મળશે બરાબર છે ને. એ જ પ્રમાણે આપણે લખીએ તો n બરાબર કેટલા લેવાના
ત્રણ, તો એ થ્રી મળશે, એમાં કિંમત આવશે એકાદ શોધીએ. ચાલો એ થ્રી, તો એ થ્રી માઇનસ વન પ્લસ ટુ, તો એ ટુ પ્લસ ટુ, તો કેટલા આવ્યા, કેટલો જવાબ મળવાનો, પાંચ. એ જ પ્રમાણે તમે એન બરાબર ચાર લો ને એન બરાબર પાંચ લો એટલે તમને આ બધા પદો મળશે. બરાબર, આટલે સુધી આપણે રાખીએ છીએ. અને હવે નેક્સ્ટ સમાંતર શ્રેણી બધા જે પદો આવશે એ બધા આપણે ચલાવીશું, એટલે રોજે રોજનું વાંચવાનું રાખશું. ઓકે, ટેક કેર.